નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે તત્વજ્ઞાન ધોરણ બારની અંદર પ્રકરણ ત્રણ અનુમાનના નિયમો જોઈ રહ્યા છીએ જેમાં આપણે આગળ અનુમાનના આઠ નિયમો જોયા એના પછી આપણે સ્થાનાપતિ નિદર્શન અને રૂપ આઠ રૂપો છે અને આઠ રૂપના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોઈ શકે છે તો કોઈ પણ સ્થાનાપતિ નિદર્શન આપેલું હોય કોઈ પણ રૂપનું ત્યારે એ કયા રૂપનું છે એ આપણને ઓળખતા આવડવું જરૂરી છે એ આપણે આગળના જે વિડીયોની અંદર જોયું હતું જો તમે હજુ એ વિડીયો જોયો ના હોય તો એ જોઈ તૈયારી કરી અને પછી જ આ વિડીયો પર તમે આવજો કારણ કે જો નિયમ આવડતા હોવા જોઈએ નિયમની અંદર નિયમ એનું રૂપ અને ટૂંકમાં તેમજ સ્થાનાપતિ નિદર્શન અને એનું રૂપ કોઈ પણ સ્થાનાપતિ નિદર્શન આપેલું હોય તો એ કયા રૂપનું છે એ ઓળખતા આપણને ખાસ આવડવું જોઈએ તો જ અહીંયા આ જે ટોપિક છે આજનો આપણો કે રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યાની સમજૂતી છે કે કોઈ પણ રૂપલક્ષી સાબિતી તમને આપેલી હશે એમાં ખાલી જગ્યા પૂરવાની છે અને એ ખાલી જગ્યા સાની મદદથી પૂરી શકાશે એક તો અનુમાનના જે આઠ નિયમો છે જે આઠે આઠ નિયમો એના રૂપ આવડવા જરૂરી છે એના સિવાય સ્થાનાપતિ નિદર્શન અને રૂપ રૂપ આવડી જશે પછી એ રૂપનું કોઈ પણ સ્થાનાપતિ નિદર્શન હોય તો આપણને એ કયા રૂપનું છે એ આપણને ઓળખતા આવડવું જરૂરી છે આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કેટલાક સ્થાનાપતિ નિદર્શનો લગભગ દસથી વીસ સ્થાનાપતિ નિદર્શનોનું ઉદાહરણ સહિત મેં તમને સમજૂતી આપી હતી કે આ સ્થાનાપતિનું દર્શન કયા રૂપનું છે તો એ આપણને ઓળખતા હળવું જરૂરી છે આગળ આપણે જોઈએ વિડીયોની અંદર તો વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરી ના હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે બટન દબાવી બાજુમાં બેલ બટન દબાવો જેથી મારા વિડીયો તમને સમયસર મળી રહે તેમજ શેર અને લાઈક કરો વધુમાં વધુ શેર કરો જેથી તત્વજ્ઞાન રાખેલ તમામ વિદ્યાર્થીઓ સુધી મારા આ વિડીયો પહોંચી શકે કોઈ પ્રશ્ન હોય તો કોલ કરો મને તેમજ નીચે કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ લખવાનું કરી અને મને કોઈ ટોપિકનો ખ્યાલ ના આવતો હોય તો પૂછી શકો છો આપણે જોઈએ પહેલું જ કે નીચેનું જે રૂપલક્ષી સાબિતી છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન બોર્ડની અંદર પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સનું પૂછાય છે લગભગ ફરજિયાત પૂછાય છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન વિભાગ ડીની અંદર પૂછાય છે અમુક સમયે અને વિભાગ સી ની અંદર બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે આ જે બે હજાર ઓગણીસ બે હજાર જે વીસ માર્ચ બે હજાર વીસની પરીક્ષાની અંદર ખાલી જગ્યા પૂરવો એવો ત્રણ માર્ક્સનો પ્રશ્ન પૂછાયો હતો અને વિભાગ સી ની અંદર બે માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય છે તો કઈ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તમને આ રીતે એક પરીક્ષાની અંદર આવું એક ઉદાહરણ આપેલું હશે અને એમાં તમારે અહીં આગળ ખાલી જગ્યા પૂરવાની છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ખાલી જગ્યા પૂરવાની છે હવે ખાલી જગ્યા કઈ રીતે પૂરવાની છે એ થોડુંક સમજી લઈએ જો અહીંયા કુલ એક થી ચાર જો અહીંયા એક નંબરનું વિધાન છે એના આગળ શું આપેલું છે પી આપેલું છે બે નંબરનું વિધાન એના આગળ પણ પી છે ત્રીજા નંબરનું વિધાન એ પણ પી છે અથવાના આગળ પણ પી છે તો આ જે વિધાનની સામે પી છે એ કેવું આધાર વિધાન છે તો એકથી ચાર આપણના આધાર વિધાનો આપેલા છે જે વિધાનના સામે પી આવે એ વિધાન કેવું ગણાશે આધાર વિધાન ગણાશે જો એકના સામે પી છે બે બીજા નંબરના સામે પણ પી છે ત્રીજા નંબરમાં પી છે અને ચોથા નંબરમાં પણ પી છે તો આ ચાર આધાર વિધાન છે અને જ્યારે ચોથા નંબરનું આધાર વિધાન એના એ જ લાઈનની અંદર સ્લાઇ તેથી કરી અને બીજું વિધાન એક આપેલું હશે જે છેલ્લું આધાર વિધાન છે એના એ આધાર વિધાનના લાસ્ટની અંદર તેથી નિષેધ સમુચાય નિષેધ એસ સમુચાય કૌંસમાં ડબલ્યુ વિકલ્પન ક્યુ છે તો આ વિધાન શું છે આ ફલિત વિધાન છે આપણે સાબિત કરવાનું છે અહીંયા ચાર આધાર વિધાનો આપેલા છે અને એ ચાર આધાર વિધાનો પરથી આપણે આ વિધાનને સાબિત કરવાનું છે હવે આ વિધાનને સાબિત કરવાનું છે તો જે વિધાન સાબિત કરવાનું હોય એ વિધાનને સમજી લેવું જો આપણે સમજી લઈશું તો ખાલી જગ્યા વાળું છે એટલે તમને ખ્યાલ સરળતા રહેશે પણ જ્યારે આવનારા ટોપિકની અંદર કે જ્યારે ખાલી જગ્યા નહીં હોય પણ ફક્ત તમને આટલા ચાર વિધાનો જ આપેલા હશે ને આ સાબિત કરવાનું થાય ત્યારે ખાસ ફલિત વિધાનને સમજવું જરૂરી છે અહીંયા ખાલી જગ્યા આપેલી છે આપણને છતાં સમજી ફલિત તો ખ્યાલ આવશે કઈ રીતે સમજાય છે જો અહીંયા નિષેધ એસ સમુચ કોન્સમાં ડબલ્યુ વિકલ્પ કયું છે તો આમાં કારક કયો છે સમુચય છે જો સરોપરી કારક સમુચય હોય તો આ છેલ્લું વિધાન આપણે જયારે સાબિત કરવા જઈશું ત્યારે કયો નિયમ એવો છે કે જેનું ફલિત વિધાન સમુચ્ચય હોય ફક્ત એક જ નિયમ એવો છે કે જેનું ફલિતદાન કેવું છે સમુચે હોય છે કયો નિયમ કંજનો નિયમ છે તો આપણે નિષેધ ને સાબિત કરશું અને ડબલ્યુ વિકલ્પ ક્યુ નો સાબિત કરશું જો આ બંને સાબિત થઈ જશે તો આપણે બંનેને કંજના નિયમથી જોડી દઈશું તો આપણે આ સાબિત કરવા છે અહીંયા ખાલી જગ્યા આપેલી છે જ્યારે ખાલી જગ્યા ના આપેલું હોય ત્યારે આ સાબિત કરવા માટે આપણે ફલિતદાનને સમજવું જરૂરી છે જો પહેલી જ ખાલી જગ્યા જોઈએ આપણે પાંચમા નંબરની નિષેધ એસ સાબિત કરવાનો છે શું સાબિત કરવાનું છે નિષેધ એસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉપર થોડું ધ્યાન આપજો પાંચમા નંબરનું વિધાન સાબિત કરવાનું અહીંયા કયું છે પાંચમા નંબર નિષેધ મેં અહીંયા લખી દીધું છે જો નિષેધ સાબિત કરવાનો હવે આ નિષેધ એસને સાબિત કરવા માટે ઉપર કેટલા ચાર આધાર વિધાનો છે આપણે અત્યારે આના શું સમજી લેવાનું આ ફલિત વિધાન છે જે સાબિત કરવાનું એ શું હોય ફલિત વિધાન છે તો નિષેધ એસને સાબિત કરવાનો છે તો આ ફલિત વિધાન છે તો ઉપરના ચાર આધાર વિધાનમાંથી નિષેધ એસ કઈ રીતે સાબિત થાય છે જો પહેલા વિધાનમાં નિષેધ એસ આપેલો નથી બીજામાં નથી ત્રીજામાં નથી ચોથામાં જુઓ નિષેધ એ આપેલો છે તો આ ચાર આધાર વિધાનમાંથી આપણે કોઈ પણ નિયમ પ્રમાણે નિષેધ એશ સાબિત કરવાનો રહેશે તો જો ચોથા નંબર નિષેધ એશ અહીંયા કયો કારક છે સમુચય છે જો સમુચ્ચય હોય તો આપણે નિષેધ એશને અલગ કરી શકીએ જો અહીંયા ઉપર આપેલું છે નિષેધ એસ સમુચ નિષેધ ટી એ ચોથા નંબરનું વિધાન છે અને પાંચમા નંબરનું કહ્યું નિષેધ એસ સ્થાપિત કર્યો તો આ સમુચ્ચે હોય તો આપણે એસને અહીંયા આગળ અલગ કરી શકીએ કયા નિયમ પ્રમાણે સિમ્પના નિયમ પ્રમાણે કરી શકીએ જો સિમ્પનું આગળ રૂપ આપેલું છે આપણને પી સમુચે ક્યુ તેથી પી છે તો અહીંયા આગળ પીની જગ્યાએ શું વિધાન મૂક્યું નિષેધ એસ ક્યુની જગ્યાએ નિષેધ ટી મૂકેલું છે તો પી ક્યુ અને તેથી પી છે તો આ નિષેધ એસ અહીંયા આગળ આવશે તો આ નિષેધ સાબિત કરવા માટે ચારનું શું કરવું પડે ચારનો સીમ કરીએ તો આપણે નિષેધ એશને અલગ કરી શકીએ તો જો ચારનો સીમ અહીંયા લખી દેવાનું તો આ કયા નિષેધ પ્રમાણે ચોથા નંબર જો ચોથો નંબર અહીંયા આગળ ચાર સીમ છે ચાર નંબર પર જઈશું તો અહીંયા ચારનો સીમ તો અહીંયા સમુચે છે આમાં કરી શકીશું એ જ રીતે અહીંયા આગળ જો નિષેધ ટી છે તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો મારું જે કરસર પડે છે ત્યાં આગળ ધ્યાન આપજો નિષેધ ટી છે અહીંયા આગળ નિષેધ ટી તો નિષેધ ટી સાબિત કરવાનું છે હવે ઉપરના જે પાંચ વિધાનો છે આ પાંચે પાંચ વિધાનો શું થઈ જશે આધાર વિધાનો થઈ જશે જેમાં આપણે સાબિતી રચતા રચતા નીચે જઈશું જે વિધાને સાબિત કરવાનું છે એના ઉપરના વિધાનો બધા કેવા બની જશે આધાર વિધાનો બની જશે અને જે સાબિત કરવાનું છે એ કયું બનશે ફરીથી વિધાન છે જો અહીંયા પાંચમા નંબરનું આપણે સાબિત કર્યું તો આ ફરીથી વિધાન હતું પણ જ્યારે છઠ્ઠા નંબર ઉપર આવીશું ત્યારે પાંચમા નંબરનું વિધાન કેવું થઈ જશે આધાર વિધાન થઈ જશે તો આ છઠ્ઠા નંબરનું છે નિષેધ ટી આપણે સાબિત કરવાનો છે છઠ્ઠા નંબરનું જો નિષેધ ટી સાબિત કરવાનો છે તો આપણે ઉપર જોઈએ નિષેધ ટી કયા નંબર કોઈ વિધાનની અંદર છે એકથી પાંચમાં જ એકથી પાંચમાં જોઈએ તો નિષેધ ટી ક્યાં ચોથા નંબરમાં છે ના કયો કારક છે સમુચ છે જે ઉપર અલગ કર્યું એ રીતે આપણે નિષેધ ટીને પણ અલગ કરી શકીશું તો અહીંયા જો ચોથા નંબરનું ચાર નંબર છે તો ચાર નંબરમાંથી આપણે શું નિષેધ ટીને અલગ કરીએ જો એનું રૂપ છે પી સમુચાય ક્યુ તેથી ક્યુ અહીંયા શું કર્યું ક્યુને અલગ કર્યું તો અહીંયા પીને અલગ કર્યું હતું અહીંયા ક્યુને અલગ કર્યું કારક સમુચાય છે તો નિષેધ એસ પીની જગ્યાએ નિષેધ એસ મૂક્યો ક્યુની જગ્યાએ નિષેધ ટી મૂક્યો તો આ નિષેધ ટીને ક્યુને અલગ કર્યો તો અહીંયા નિષેધ ટીને અલગ કરી શકીએ તો આ છઠ્ઠો નંબરનું જે વિધાન છે એની ખાલી જગ્યાની અંદર પણ શું આવશે ચાર સીમ તો આ નિષેધ ટી કયા નિયમ પ્રમાણે સાબિત કર્યું કે ચારનું શું કર્યું સીમ કર્યો છે હવે સાતમા નંબરનું વિધાન આપણે સાબિત કરવાનું છે જો સાતમા નંબરનું વિધાન આપણે સાબિત કરતા હોઈએ ત્યારે આ પહેલા જે છઠ્ઠા નંબરનું સાબિત કર્યું હતું તે ફલિત હતું પણ જ્યારે આપણે સાતમા નંબર ઉપર આવીશું ત્યારે ઉપરના છ વિધાનો કેવા થઈ જશે આધાર વિધાનો થઈ જશે ઉપરના છ વિધાનો આધાર વિધાનો થઈ જશે અને સાતમું શું થશે ફલિત વિધાન હવે સાતમા વિધાનને સાબિત કરવું છે તો કૌંસમાં આર સમુચાય એસ કૌંસ પૂરો ડબલ્યુ આ વિધાન સાબિત કરવું છે તો અહીંયા આપણે જો અહીંયા ધ્યાન આપજો મારું કરસર વધે ત્યાં આ વિધાનને આપણે સાબિત કરવું છે સાતમા નંબરનું વિધાન સાબિત કરવું છે આર સમૂહ છે એસ શરતી ડબલ્યુ છે તો આને સાબિત કરવું છે તો આપણે ઉપર છ વિધાનો છે જો ઉપર છ વિધાન હંમેશા એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે આપણા સાતમા નંબરનું સાબિત કરવા જઈ રહ્યા છે તો આ છઠ્ઠો નંબર એના ઉપરનું જે આવતું હોય દાખલા આઠમો નંબરનું સાબિત કરવું હોય તો સાતમો નંબર જોવાનું જ્યારે સાતમા નંબરનું સાબિત કરવું છે તો છઠ્ઠા નંબરનું વિધાન જુઓ એ અને ઉપરનું બીજું કોઈ વિધાન છે એનો નિયમ લાગતો હશે છઠ્ઠા નંબર અને બીજા કોઈ વિધાન સાથે કોઈ પણ નિયમ લાગતો હશે તો જો આપણે 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 સૌથી સાબિત શું કરવું છે સરતી તો ઉપરના છ વિધાનમાં જોવાનું આખું વિધાન કોઈ જગ્યાએ આપેલું છે આર સમુચે એસ સરબલ્યુ છે આર સમુચે એસ સર્યુ આર વિધાન આર સમુચે એસ કોબલ્યુ આ વિધાન છે તો આના આને આગળ આપણે સાબિત કરવાનું છે તો અહીંયા કયો સરોપરિકારક છે વિકલ્પન છે તો જો અહીંયા આગળ ટી છે તો આ ટીનો શું કરવું પડો નિષેધ જોશે છઠ્ઠા નંબરમાં જુઓ તો આ એક વિકલ્પનો શું કર્યો નિષેધ તો આ બીજાનું શું થશે કાર થશે અહીંયા જો એટલે ખ્યાલ આવશે મારું કરસર જે ફરજ છે ત્યાં આગળ જોજો તો ત્રીજા નંબરનું વિધાન મેં અહીંયાથી અહીંયા મૂકી દીધું છે બરાબર ત્રીજા નંબરનું ટી વિકલ્પન મોટા કોંશની અંદર કોન્સની અંદર આર સમુચાઈ એસ સર ડબલ યુ કોન્સ મોટો કોંશ ગુરો છે અને આ છઠ્ઠા નંબરનું વિધાન છે જુઓ ત્રણ અને છ આ બીજા વચ્ચેના ચાર પાંચ નું વિધાન જોવાનું નથી આપણે ત્રીજા નંબરનું જોવાનું છે અને છઠ્ઠા છઠ્ઠા નંબરનું જો ત્રીજા તો અહીંયા આગળ શું થશે ટી વિકલ્પ આર્ય વિધાન આપેલું છે તો અહીંયા શું કર્યો આ ટી નો નિષેધ કર્યો એક વિકલ્પનો નિષેધ કર્યો તો આ બીજા વિકલ્પનો શું કર્યો સ્વીકાર કર્યો કયો નિયમ એનો રૂપ આપેલું જો પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ પી ની જગ્યાએ કયું વિધાન ટી મૂક્યું પીની જગ્યાએ કયું વિધાન મૂક્યું સ્વીકાર ક્યુ નો શું કર્યો સ્વીકાર તો બીજાનો સ્વીકાર કર્યો છે કયો નિયમ આવશે ત્રણ છ જો આ ત્રીજા નંબરનું વિધાન છઠ્ઠા નંબરનું વિધાન ત્રીજા નંબરનું છઠ્ઠા નંબરનું એનું શું કરવાનું છે ડીએસ કરવાનું છે હવે જો વિદ્યાર્થી મિત્રો આઠમા નંબરનું વિધાન સાબિત કરવાનું છે તો ઉપરના સાથે સાથ શું થશે આધાર વિધાનો થઈ જશે અને આઠમા નંબરનું સાબિત કરવાનું છે તો એ વિધાન ફલિત વિધાન બનશે તો આપણે ડબલ્યુ વિકલ્પન ક્યુ સાબિત કરવાનું છે હવે આપણે થોડુંક સામાન્ય વિચારી કે આઠ નિયમો છે આઠ નિયમોની અંદર કયું ફલિત વિધાન કયા નિયમનું ફલિત વિધાન વિકલ્પન હોય છે તો ફક્ત બે નિયમ એવા છે કે જેનું ફલિત વિધાન કેવું હોય વિકલ્પ હોય એક સીડીનો નિયમ અને બીજો એડનો નિયમ છે હવે એડનો નિયમ કેરે લાગશે ખાલી ડબલ્યુ ઉપરના સાત વિધાન સાત આધાર વિધાનમાં ખાલી ડબલ્યુ આપેલું હોય તો આપણે એડ ક્યુ કરી શકીશું જોઈએ આપણે ઉપરના સાત વિધાનમાં ફક્ત ડબલ્યુ છે ના તો એડનો નિયમ લાગતો નથી તો એનો ફાઇનલ થઈ ગયો સીડી નો નિયમ લાગે છે જો સીડી નો નિયમ લાગે તો ખાસ વિદ્યાર્થી મિત્રો મેં એક ટેકનિક અહીં આગળ તમને હું મારી ટેકનિક છે તમને અહીં આગળ ઉદાહરણ સહિત સમજાવું છું ખૂબ જ ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીને સીડીના નિયમ તકલીફ થાય છે પણ એકદમ સરળતાથી સીડીનો નિયમ કઈ રીતે લાગુ એ તમને ઉદાહરણ સહિત એકદમ સમજણ પડી જાય એ રીતે હું તમને સમજાવું છું ખાસ ધ્યાન રાખજો જો આપણે સાબિત શું કરવાનું છે ડબલ યુ વિકલ્પ ક્યુ તો પહેલું જ આપણે શું કરવાનું સીડીના નિયમની અંદર કેટલા વિધાનો આવે છે ચાર વિધાનો આવે છે એમાં પહેલા બે કેવા આવો સરતી અને બીજા બે વિકલ્પ આવશે તો અહીંયા જો નીચે જુઓ તમે મારું કરશો ત્યાં આગળ ધ્યાન આપજો પહેલા બે શરતી બીજા બે વિકલ્પનો જ્યારે સીડીનો નિયમ લાગતો હોય ત્યારે આ ટેકનિક અપનાવી તેથી સરળતાથી તમને કયું વિધાન કયા નંબરે આવો છે એ સરળતાથી તમે વિધાનને શોધી શકશો ઉપર આપેલા જ છે વિધાનો છે એકથી માં ત્રણ વિધાનો આપેલા જ છે પણ કયું વિધાન પહેલું બીજું ત્રીજું આવશે આપણે નક્કી કરી શકીએ એના માટે આ ટેકનિક અપનાવવી જરૂરી છે પહેલું શું કામ કરવાનું બે શરતી લખી દેવાના બે વિકલ્પો લખી દેવાના ફાઇનલ છે સીડીના નિયમની અંદર પહેલા બે શરતી બીજા બે વિકલ્પ પછી આપણે સાબિત શું કરવાનું છે ડબલ્યુ વિકલ્પન ક્યુ તો આ ફલિત સાબિત કરવાનું છે આ ચોથા નંબરનું કયું છે ફલિત છે તો આપણે ડબલ્યુ અને ક્યુ સાબિત કરવાનું છે ડબલ્યુ ક્યુ અહીંયા આગળ મૂકી દેવાનું મૂકી દીધું ડબલ્યુ ક્યુ આ શું છે ફલિત છે હવે સીડીનો નિયમની અંદર આપણે જોઈએ પહેલા બે શરતી છે પહેલા બે શરતીના જે ઉત્તરાંગો છે એ કયું વિધાન હોય છે ફલિત વિધાન હોય હંમેશા યાદ રાખજો હંમેશા યાદ રાખજો કે પહેલા બે શરતી વિધાન છે તો પહેલા બે શરતીના પૂર્વાંગો છે એ ત્રીજું વિધાન બનશે અને ઉત્તરાંગો છે એ ચોથું ફલિત વિધાન હંમેશા બને છે એટલે ચોથું વિધાન અહીંયા આગળ હોય અહીંયા આગળ તમારે પહેલા નંબરમાં ડબલ્યુ અને બીજા નંબરમાં ક્યુ લખી દે એ એ જ આવશે બીજું કશું જ ત્યાં આગળ મૂકી મૂકશું નહીં કેમ કે જે ઉત્તરાંગો છે એ જ ફલિત વિધાન બને છે તો આપણને ઉત્તરાંગો મળે તો ફલિત વિધાન મળી જાય અને જો ફલિત વિધાન મળે તો ઉત્તરાંગો મળશે આ બંને શું આવશે સેમ આવશે તો આપ ઉત્તરાંગો ડબલ્યુ અને ક્યુ છે તો ડબલ્યુ ક્યુ આગળ મૂકી દેવાનું છે હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ બે શરતી વિધાનોના આપણને ઉત્તરાંગો મળી ગયા છે હવે પૂર્વાંગો શોધવાના છે આપણે તો પહેલું શરતી વિધાનના ઉત્તરાંગ કયું છે ડબલ્યુ છે તો શરતી વિધાન અને ઉત્તરાંગ ડબલ્યુ હોય એવું ઉપરના સાત વિધાનની અંદર જોવાનું જો આ રીગું શરતી અને શું છે ડબલયુ છે તો આગળ કયું આવશે આર સમુચ એસ છે તો આ વિધાન શરતી અને સરબલયુ છે આગળ એવું બીજું કોઈ વિધાન છે શરતી ડબલ્યુ ના એવું બીજું કોઈ વિધાન નથી તો અહીંયા શું છે શરતી અને ડબલ્યુ તો આગળનું આગળ કયું વિધાન આપેલું છે આર સમુચ એસ તો આપણે અહીંયા આર સમુચય એસ લખી દઈશું આર સમુચે સરબલ યુ છે આર સમુચે એસ લખી દેવાનું આ સાતમા નંબરનું વિધાન છે તો એસ લખી દેવાનું છે બીજું સરુ આવતું એ વિધાન શોધવાનું આપણે એકથી સાતમાંથી શરતી હોય પાછળ ક્યુ વાળું વિધાન જોવાયું બીજા નંબરનું તો આગળ શું છે પી છે તો અહીંયા શું લખી દઈશું આપણે પી લખી દઈશું અહીંયા પી લખીશું કયા નંબરનું વિધાન છે બીજા નંબરનું વિધાન છે હવે જો આપણને પહેલાં બે શરતીના પૂર્વાંગો મળી ગયા તો આ પૂર્વાંગો ક્યાં આવશે અહીંયા આવશે ત્રીજું વિધાન બનશે તો આ સમુચાય એસ અહીંયા આવશે પી ક્યાં આવશે અહીંયા આવશે તો હવે ત્રીજું વિધાન આર સમુચાય એસ વિકલ્પન પી ક્યાં આપેલું છે એક નંબરની અંદર જુઓ તો અહીંયા કાશું લખી દેવાનું આપણે એક લખી દેવાનું તો આ રીતે તમે જે સીડીનો નિયમ લાગશે ત્યારે આ રીતે તમે લખશો તો સરળતાથી તમને વિધાનો મળી જશે પછી સરળતાએ લખી દેવાનું કે સાત બે અને એક નું શું કરવાનું છે સીડી નો નિયમ કરવાનો છે જો એનું રૂપ આપેલું છે જો વિદ્યાર્થી બાજુમાં જે આપેલું છે એ સીડીના નિયમનું શું છે રૂપ છે એમાં કુલ ચાર વિધાનો આવે છે પી ક્યુ આર એસ પી વિકલ્પન આર તેથી ક્યુ વિકલ્પન એસ જો આ રૂપની અંદર જોવો તો ખ્યાલ આવશે તમને અહીંયા જે એનું સ્થાનાપતિ નિદર્શન સાત બે એક એનો શું કરવાનું છે સીડી કરવાનું છે સીડીનો નિયમ છે આ વિધાનને ક્રમશઃ શોધવા માટે મેં જે ટેકનિક અપનાવી છે એ પ્રમાણે તમારે ટેકનિક અપનાવવાની રહેશે ફરીથી થોડુંક જોઈ લઈએ એ ટેકનિક થોડીક આપણે ફરીથી આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે મેં જે ટેકનિક જે અપનાવી હતી એ થોડું ફાસ્ટ આપણે જોઈ લઈએ તો બે શરતી લખી દેવાના બે વિકલ્પન લખી દેવાના સાબિત કરવાનું છે પી ડબલ્યુ વિકલ્પન ક્યુ ડબલ્યુ વિકલ્પન ક્યુ લખી દીધું તો આ ફલિત વિધાને શું થશે પહેલાં બે શરતીના ઉત્તરાંગો થશે ઉત્તરાંગો મળી જાય શરતી અને ડબલ્યુ એવું વિધાન છે તો સાત નંબરનું તો આગળ શું આવશે આર જાય એસ લખી દેવાનું સાત નંબર લખી દેવાનું પછી શરતી અને ક્યુ એવું બીજા નંબરનું જુઓ તો આગળ પી આવશે અને બે નંબર લખી દેવાનું હવે આ બે વિધાનો મળી ગયા તો અહીંયા આર સમુચાઇ એસ અને પી લખી દેવાનું એ વિધાન ક્યાં છે એક નંબરમાં અહીંયા એક નંબર લખી દીધો આ રીતે આપણે ટેકનિક અપનાવીશું એનો રૂપ છે પી શરદી ક્યુ આર શરદી એસ પી વિકલ્પન આર અને તેથી ક્યુ વિકલ્પન એસ જો પહેલા બે શરદી છે આર એ શું પૂર્વાંગો પી અને આર તો પી અને આર ત્રીજું વિધાન બનશે પહેલા બે શરદીના ઉત્તરાંગો ક્યુ અને એસ એ ચોથું ફલિત દાન બનશે તો કયો નિયમ લાગે છે સાત બે એક સીડી નો નિયમ લાગે છે હવે છેલ્લું વિધાન છે જો છેલ્લું વિધાન સાબિત કરવાનું છે આપણે તો આ છેલ્લું વિધાન છે નિષે દેખ સમુ કોન્સલ યુ વિકલ્પ ક્યુ તો આ આપેલું છે આ સાબિત થઈ જાય એટલે આપણી રૂપલક્ષી સાબિતી શું થાય અહીંયા આગળ પૂર્ણ થશે જો નવમા નંબરનું વિધાન આપણે સાબિત કરવું છે તો આ નવમા નંબરનું જે વિધાન છે એ વિધાન આપણે જોઈએ તો આને સાબિત કરવું છે સરોવરી કારક કયો છે સમુચય છે તો નિષેધ એસ ઉપરના આઠ આધાર વિધાનો નિષેધ છે જોઈએ તો હા જો પાંચમા નંબરમાં છે નિષેધ એસ અને w વિકલ્પન ક્યુ આઠ નંબરમાં છે જો પાંચમા નંબરનું આપણે એ લખશું પાંચમા નંબર નિષેધ એસ લખશું અને આઠમા નંબરમાં નિષેધ ડબલ્યુ વિકલ્પન ક્યુ તો આ બંનેને શું કર્યું અહીં આગળ નવા નંબરમાં કંજક્સના નિયમ પ્રમાણે જોડી દીધા છે એનો રૂપ જોવો પી ક્યુ તેથી પી સમુચાય ક્યુ પીની જગ્યાએ શું વિધાન મૂક્યો નિષેધ એસ કેની જગ્યાએ ડબલ્યુ વિકલ્પન ક્યુ તેથી નિષેધ એસ સમુચાય કૌંસમાં ડબલ્યુ વિકલ્પન ક્યુ તો બંનેનો શું કર્યો કંજક્સના નિયમથી બંનેને જોડી દીધા છે તો કયો નિયમ આવશે પાંચ આઠ કંજનો નિયમ આવશે પાંચ આઠ કંજનો નિયમ આવશે તો વિદ્યાર્થી મિત્રો જે આ રીતે જે ખાલી જગ્યા રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરો એ પ્રશ્ન લગભગ બે માર્ક્સની અંદર પૂછાય છે વિભાગ સીની અંદર તેમજ ત્રણ માર્ક્સની અંદર પણ પૂછાતો હોય છે તો સી અને ડી બંનેમાં પૂછાય છે એકદમ સરળ છે મેં તમને સમજૂતી આપી તમને સમજણ પડી ગઈ હશે આવા બીજા કેટલા વિડીયો આવનારા સમયમાં રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા કઈ રીતે પૂરવી એ સમજતી સ આગળ વિડીયો મૂકે ધ્યાન આપે સમજશો તો સરળતાથી તમે સમજી શકશો હજુ પણ હું કહું છું વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી તમને અનુમાનના નિયમો આવડશે નહીં ત્યાં સુધી આમાં કંઈ જ ખબર પડશે નહીં અનુમાનના નિયમ વગર તમને આ બધું આ ટીએફ શરતી ફરતી આમાં કંઈ ખબર પડશે નહીં એટલે અનુમાનના નિયમો ખાસ તૈયાર કરી દે તેથી સરળતાથી તમે આ જે મારા જે વિડીયો છે એ સરળતાથી તમે રૂપલક્ષી સાબિતીની રચના કરી શકશો જો આ રૂપલક્ષી સાબિતી તમારા મનોયત્નની અંદર પણ આપેલી છે બધી તો એ મનોયત્નની અંદરની બધી જ જે રૂપલક્ષી સાબિતી છે એને જાતે તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી તમે તમારો જે ત્રીજું પ્રકરણ છે એ સરળતાથી તમે બારે બાર માર્ક્સ મેળવી શકશો હું આશા રાખું કે તમે અનુમાનના નિયમો તૈયાર કરી દીધા હશે અને આવનારો જે વિડીયો છે એ પણ રૂબલક્ષી સાવિતીમાં ખાલી જગ્યા છે એ પાંચ છ બીજી રૂબલક્ષી ઉદાહરણો સહ તમને સમજાવે એ નેક્સ્ટ વિડીયોની અંદર હું બનાવી અને તમારી સમક્ષ રજૂ કરીશ છેલ્લે વિદ્યાર્થી મિત્રો મારી જે આ યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો હજુ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર લાઈક કરી વધુમાં વધુ તમે બીજા વિદ્યાર્થી સુધી મારો આ વિડીયો પહોંચે પ્રયત્ન કરજો અસ્તુ જય હિન્દ જય ભારત